हेलो एंड वेलकम टू अवर चैनल राजकोटियन व्लॉग्स। बस आटलू इंग्लिश आवड़त हम गुजराती में बराबर। तो तमारू स्वागत है अपनी चैनल पर फरी एक बार एक ने एक कॉस्ट्यूम में तीजो वीडियो लेने तमारी सामे आयो छु। इधर जहर खाने का पैसा नहीं है तू जा रे। एक दी में चार चार शूट करी छी तमारा माटे प्रोजेक्ट सारा सारा गोतवा माटे। हवे आ प्रोजेक्ट आ रियो तमारी सामे। एलिवेशन तमे आखू जोई सको छो। आ एलिवेशन जोईने तमने प्रीमियम फीलिंग ज आवशे एनी गेरंटी आपू छू। अने आ आखो प्रोजेक्ट जोईने पण तमने एटली ज प्रीमियम फीलिंग आवशे एनी पण गेरंटी आपू छू। लोकेशन नी वात करूँ तो जीवराज पार्क क्यों के जय पार्क क्यों स्पीडवेल पार्टी प्लॉट ने नचिकेता स्कूल नी वच्चे आपणे आ लोकेशन आवेलू छे। शांतिवन बंगलोजना गेटनी एक्जेक्ट बाजूमां आपणो आ प्रोजेक्ट आवेलो छे। आजूबाजूना एरियानी माहिती आपूँ तो तमने आजूबाजू एक आखो सर्कलमां व्यू आपूँ छूँ। कई रीतनुं डेवलपमेंट छे, केवा केवा सारा सारा प्रोजेक्ट छे, केवा केवा सारो एरियो छे ने केटला प्रीमियम बंगलोज आजूबाजूमां आवेला छे जेना तमने लोकेशननो आइडिया आवी जाय। बाकी एड्रेस नीचे अने लिंक डिस्क्रिप्शनमां આપું છું। હવે 100 વારનો 4 BHK બંગલોની સફર ઉપર આપણે આજે આગળ વધીએ તો આ સફર શરૂ કરતાં પહેલાં તમને સૌથી પ્રથમ માહિતી એ આપું કે 17નો ફ્રન્ટ સ્ટાર્ટિંગ થતા 17નો ફ્રન્ટ તમને અહીંયા જોવા મળે છે। આરામથી તમારી હશે ને એવડી ગાડી આની અંદર આવી જશે। આગળ આવતા રહ્યો 17નો ફ્રન્ટ અને 53ની ઊંડાઈ સાથે આપણા બંગલો ડિઝાઇન કરવામાં આવેલો છે। આખું પાર્કિંગ એરિયા ડિઝાઇન કરવામાં આવેલું છે। કેમેરા થ્રુ પૂરું પાર્કિંગ બતાવવાનો પ્રયત્ન કરું છું। આ બાજુ એક અટેચ ટોયલેટ આપવામાં આવેલું છે, આ એક્સ્ટ્રા વોશ એરિયા, ઓલી બાજુ અંડર વોટર ટેન્ક છે અને આ બાજુ તમારો એક સેપરેટ બોર પણ આપવામાં આવેલો છે જેની સાઇઝ અને લીટર કેપેસિટી વિડીયોમાં મેન્શન કરી આપીશ। હવે બારે જ તમને આ રીતનું પ્લેટફોર્મ વાઇઝ કિચન ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે। જો તમારે આ રીતનો કોઈ યુઝ હોય તો એ પર્પઝથી ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે, જો યુઝ ન હોય તો તમે આને રિમૂવ પણ કરાવી શકો છો। ત્યારબાદ આપણે નીચે જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ગેસ્ટ રૂમ તરીકે નાનકડો રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે। આ રૂમની સાઇઝ તમને મેન્શન કરી આપું છું। અહીંયા આ રીતનું આખું ફર્નિચર મતલબ વોર્ડ્રોબ માટેની ડિઝાઇન કરવામાં આવેલી છે। અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ, આ આખું અટેચ ટોયલેટ બાથરૂમ અહીં આપવામાં આવેલું છે। ટોટલ પ્રકારના ફિટિંગ્સ તમને અહીંયા જોવા મળી જશે। એઝ અ ગેસ્ટ રૂમ તમે આને આરામથી કન્સિડર કરી શકો છો। આગળ આવી જાઓ, હજી એક વિશેષતા, આપણો આજનો આ બંગલો એક ગેટ નહીં પરંતુ 2 એન્ટ્રી ગેટ ધરાવે છે। એક જે તમે તમને આગળ 17 ફૂટનો બતાવ્યો હોય અને પાછળ આવતા રહ્યો, આ આપણા બંગલાનો સેકન્ડ ગેટ જે પાછળની બાજુથી એન્ટ્રી આપે છે। પાછળની બાજુ તમને સોસાયટી બતાવી દઉં, આ આખો પાછળની બાજુનો લુક છે। એક રીતે કેમ થાય તમને પર્સનલ સ્પેસ મળી રહી, આખું અંડર કવર્ડ છે તમે જોઈ શકો છો બધી સોસાયટી વચ્ચે, અને ઓલી બાજુ રોડ છે તમે ત્યાંથી પણ આવી શકો છો, તમારા ટુ વ્હીલર ને આરામથી પાછળની બાજુથી પણ આવી શકે છે। અને અહીંયા વોશ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે જે તમને એકવાર બતાવી દઈએ। ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ, 2 ડોર અને 1 રૂમ મેં તમને બતાવી દીધો છે। આપણે ફર્સ્ટ ફ્લોર તરફ આગળ વધી રહ્યા છીએ। ફર્સ્ટ ફ્લોરમાં આપણે અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી છીએ। જનરલી બંગલોમાં એવું હોય કે સામેની બાજુ તમને ડોર મળે, અહીંયા સાઈડની બાજુ ડોર જોવા મળે છે અને આ આખે આખી તમને આખી બાલ્કની અહીંયા જોવા મળે છે, એલ શેપમાં છે। આ બાજુ તમને અહીંયા એક સિટિંગ એરિયા ડિઝાઇન કર્યો, નીચે તમારા શૂ રેક્સ ને શું બધું રાખવા માટે, શૂઝ ચપ્પલની રાખવા માટેની વ્યવસ્થા છે। અને આ એલિવેશન તમે જો, હું તમને આનું જ કહેતો હતો, ખૂબ સરસ છે આનો બહારનો લુક ને નાઇટનો લુક, જે રાતનો લુક છે ને તે ખૂબ સરસ આવે છે, જે પણ હું તમારી સાથે શેર કરું છું એકવાર જોઈ લેજો। હવે અહીંયાથી આપણે આ મેઇન ડોર છે સાઈડમાં આપવામાં આવેલો છે, જોઈ શકો છો। અને આ એરિયા તમને ફોયર એરિયા તરીકે જોવા મળે છે। ત્યારબાદ અહીંયા લિવિંગ રૂમ શરૂ થાય છે, આવતા રહ્યો વ્યૂ જોવો એકવાર અને આ કામ જોવો એકવાર, એવું મસ્ત પ્રોફાઇલ લાઇટિંગનું અને લાઇટનું વર્ક એવું મસ્ત કરવામાં આવેલું છે કે તમને જોઈને જ એક અલગ લુક ને એક પ્રીમિયમ ફિલિંગ આવશે। અને આ આખો છે આપણો લિવિંગ રૂમ, સાઇઝ તમને હું મેન્શન કરી આપું છું। આ બાજુ સિટિંગ એરિયા તમારો ડિઝાઇન થઈ જશે, આ બાજુ એક ફૂલ સાઇઝમાં ગ્લાસ વિન્ડો આપવામાં આવેલી છે જેથી તમારે વેન્ટિલેશન અને નેચરલ લાઇટિંગનું ડે મતલબ દિવસ દરમિયાન એની જરૂર જ નહીં પડે, અહીંયાથી તમને બધો નેચરલ લાઇટિંગ મળી જશે। આ બાજુ આખી વોલ ડિઝાઇન કરવામાં આવેલી છે જે તમે અહીંયા સુધી ટીવી યુનિટ ડિઝાઇન કરી શકો છો અને આ આખો તમારો ડાઇનિંગ એરિયા અહીંયા ડિઝાઇન થઈ જશે, જેના માટેનું POP અને ફોલ સીલિંગનું વર્ક અહીંયા ઉપર જોવા મળે છે। આ આખો તમારો ડાઇનિંગ એરિયા ડિઝાઇન થઈ જશે, સામેની બાજુ એના માટેનું વોશ બેસિન આપવામાં આવેલું છે અને આ તમારા બંગલોનો એક્સ્ટ્રા સામાન આરામથી સ્ટોર થઈ જશે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે।
હવે છે ને કિચનમાં ઘણા બધા પ્રકારના માર્બલ યુઝ થયેલા છે. પર્સનલી મારો ફેવરેટ છે ને આ વ્હાઈટ લુક છે, જે કિચનને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લુક આપે છે, જે તમે આપણા વિડીયોમાં જોઈ જ શકો છો. ફૂલ આખો ગ્લાસ વ્હાઈટમાં તમને આ બંને બાજુનો સર્વિસ પ્લેટફોર્મ અને મેઇન પ્લેટફોર્મ જોવા મળે છે. તમે એનો એક લુક જોઈ લો, તમને ખુદને જ આઈડિયો આવશે કે જો આપણે આપણા બંગલોમાં પણ કામ કરાવતા હોય ને તો આ વસ્તુ કરાવાય. આનો લુક એક સારો જનરેટ થાય છે. બાકી નોર્મલ કિચનની જેમ તમે અહીંયા એક અહીંયા પ્લેટફોર્મ જોવા મળે છે સર્વિસ પ્લેટફોર્મ, અને આટલો એરિયા સ્ટોરેજ એરિયા તરીકે જોવા મળે છે, જ્યાં તમે તમારું ફર્નિચરનું વર્ક કરાવીને એક્સ્ટ્રા સ્ટોરેજનો સામાન બધો અહીંયા રાખી શકો છો. નીચેની બાજુ પણ ઇનફ સ્પેસ જોવા મળે છે અને તમામ સ્ટાન્ડર્ડ ફિટિંગ પણ તમને જોવા મળે છે. જોઈ શકો છો ચીમનીનો પોઈન્ટ અને બાકી બધા પોઈન્ટ એ જોવા મળે છે. ત્યારબાદ વોશ એરિયા. વોશ એરિયામાં છે ને આ રીતનો એક પ્લેટફોર્મ દેવાની જે હમણાં નવી પેટર્ન શરૂ થઈ છે ને ખૂબ જ સરસ જોવા મળે છે, જેથી આપણા લેડીઝ ઘરના કામ કરતા હોય તો તેને આ કામમાં થોડીક સગવડતા રહીએ. અને વોશ એરિયામાં ફરતે બધે તમને ટાઇલ્સનું વર્ક જોવા મળે છે. આ બાજુ તમને વોશિંગ મશીનનો પોઈન્ટ જોવા મળી જશે, તમારું વોશિંગ મશીન અહીંયા આવી જશે. અને આપણે આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે પાછળનો બેક ડોર હતો, આ જે ગેપ આપેલો છે સેના માટે છે, તો આ સર્વન્ટ એરિયાની એન્ટ્રી ડિઝાઇન કરવામાં આવેલી છે. બપોરના ટાઈમે તમારા સર્વન્ટ અહીંયા આપણે એક સીડી મૂકી દઈએ તો ત્યાંથી જ ઉપર આવીને એનું કામ કરીને પાછા વયા જાય છે, જેથી આપણા મેઇન જે એરિયો છે આપણો બંગલોનો ત્યાં આપણે ડિસ્ટર્બન્સ જોવા મળતું નથી. તો એક આ ખૂબ જ સરસ આપણે અહીંયા ડિઝાઇન જોવા મળે છે. સાચું કહું આ લુક બહુ સરસ છે. આ જે પ્રોફાઇલ લાઇટિંગનું વર્ક કરવામાં આવેલું છે ને ખૂબ સરસ છે. હવે આપણે ઉપર જઈએ. આજે ને ફર્સ્ટ ફ્લોર ઉપર તમને ઇનફ સ્પેસની સાથે બે માસ્ટર બેડરૂમ જોવા મળે છે, જેમાંનો ફર્સ્ટ આપણો આર્યો ગુડ અમાઉન્ટ ઓફ સાઇઝ ઉપર છે. અને આ જે આ ફૂલ પ્રોફાઇલ લાઇટિંગનું વર્ક છે ને આખા બંગલોમાં આ જ રીતે છે. આખે આખો વોર્ડ્રોફની જગ્યા આપવામાં આવેલી છે. આ બાજુ અટેચ ટોયલેટ લાઈટ નથી. અને આ બાજુ સામેની બાજુ ખૂબ જ લાંબી બાલ્કની. હવે તમે નીચે જ્યાં આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર બાલ્કની ઉપર હતા ને ત્યારે મેં તમને એલિવેશન બતાવ્યું હતું ને, એ લુક ડિફરન્ટ હતો. અને આ લુક જોઈ લ્યો, આખો ડિફરન્ટ લુક. આખી બ્રિક્સનું તમને આ વર્ક જોવા મળે છે, જે તમારા બંગલાને બહારથી સરસ મજાનો લુક દઈ શકે છે. ને આજુબાજુ મેં તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો, આ છે આપણી આજુબાજુની સોસાયટી. આવતાર્યું આ આપણો ફોર્થ માસ્ટર બેડરૂમ થશે. એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એક ફર્સ્ટ ફ્લોર ઉપર હતો, અને એક આ ગુડ અમાઉન્ટ ઓફ સાઇઝમાં તમને જોવા મળશે. ઉપરની બાજુ સેમ વર્ક, વેન્ટિલેશન માટે એક વિન્ડો, આખી વોર્ડ્રોફ માટેની આ જગ્યા જોવા મળી જશે, અને ગુડ સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળશે. હવે આપણે વધુ સમય ન લેતા ટેરેસ ઉપર જઈએ અને આગળની બીજી માહિતી હું તમારી જોડે શેર કરું છું. તો હું આવી ગયો છું આપણા આજના બંગલોમાં ટેરેસ એરિયામાં. ટેરેસ એરિયામાં તમને આપણા ફ્રન્ટ સાઈડનું ટેરેસ એરિયા જોવા મળે છે, જ્યાં તમને સોલાર માટે અને સોલાર પેનલિંગ માટેના તમામ પોઈન્ટ અને તમામ પ્રકારનું વર્ક કરીને આપવામાં આવે છે. એટલે જેના માટે તમે જો તમે આ બંગલો લેતા હોય તો તમારે કોઈ એક્સ્ટ્રા વર્ક કરાવવાની જરાય જરૂર નથી. અને આ જે તમે બે પાઇપ જોઈ રહ્યા છો એક્સ્ટ્રા નાખેલા છે, એ આપણે નવો બંગલો લેતા હોય તો એસી તો બધા નખાવાના છે. અને જે એસી માટેના ફિટિંગ માટે જે આપણે ડ્રિલથી હોલ નહીં પાડવાનું હોય છે ને, તો એ બધી ઝંઝટમાંથી મુક્ત થવા માટેનું આ સોલ્યુશન આપવામાં આવેલું છે. તમારું એસીનું જે બહારનું કમ્પ્રેસર હોય છે ને, તમારા જ બંગલોમાં લાગી જશે અને એનું પાઇપિંગ અહીંયાથી નીચે વયું જશે, એવી પણ કંઈક સુવિધા આપવામાં આવેલી છે. હવે આપણે બેક સાઈડના ટેરેસમાં જઈને ત્યાં શું છે તમને એ પણ બતાવી દઉં. આપણું બેક સાઈડનું ટેરેસ છે, અહીંયા આટલો આખો ગેપ મળે છે. આપણી ટેરેસની અહીંયા જગ્યા જોવા મળે છે. ઉપર તમને 1500 લિટરનો વોટર ટેન્ક જોવા મળી જશે, પ્લસ તમારું સોલાર ફિટિંગ પણ ઉપર થઈ જશે અને સોલાર પેનલિંગ ફિટિંગ પણ ઉપર થઈ જશે, એ રીતનું પ્રાવધાન આપવામાં આવેલું છે. બાકી તો 100 વારનો 4BHK બંગલો હતો, એકદમ અલ્ટ્રા મોડર્ન લક્ઝરિયસ અને લેવિશ, હવે એક શબ્દ બાકી નથી રહેતા, એ ટાઈપનો આપણો આજનો પ્રોજેક્ટ હતો. તમને જો આ પ્રોજેક્ટ ગમ્યો હોય તો આ વિડીયોને સૌપ્રથમ લાઈક કરો, અને આ પ્રોજેક્ટ વિશેની વધુ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરો. ખબર છે તમે પ્રાઇઝની રાહ જોઈ રહ્યા છો, પણ મારે તમને આ પ્રોજેક્ટની પ્રાઇસ નથી કહેવી, કારણ કે મારે તમને એકવાર આ પ્રોજેક્ટની વિઝિટ કરાવી છે. તો તમે નીચેના નંબર પર કોલ કરો, અમે તમને આનું એડ્રેસ ને બધું પ્રોવાઈડ કરીએ છીએ. એકવાર અહીંયા વિઝિટ લ્યો, તમને પ્રાઇસથી લઈને બધી માહિતી મળી જશે. અને સાઇઝ ચાર્ટ હું આનો અપલોડ કરી જ રહ્યો છું,
बाकी आवा नवा नवा विडियोस जोवा माटे अमारी चेनल ने लाइक शेर अने सब्सक्राइब करो। धन्यवाद।